બગુદ્રા હાઈવે પર આવેલ ભોગાવા નામનો પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ચાલીસ વર્ષથી વધુ સમય પહેલા આ પુલને બનાવવામાં આવ્યો હતો એક કિલોમીટરથી વધુ લાંબો આ પુલ છે અને આ પુલ ચોવીસ કલાક ભારે વાહનોથી ધમધમીતો જોવા મળે છે આખો પુલ ખૂબ જ જર્જરિત બની ગયો છે અને પુલમાંથી પોપડા પણ પડી રહ્યા છે વાહન ચાલકોને ખબર નથી કે પુલની હાલ શું સ્થિતિ છે વાહન ચાલકો તો પુલ પરથી પુરપાટ વાહન લઈને ચાલ્યા જાય છે આ પુલ પરથી સરકારી અધિકારીઓથી માંડીને રાજનેતાઓ પણ પસાર થાય છે તંત્રના જવાબદાર અધિકારીઓ આ પુલને સ્થળ પર જઈને ચેક કરે તો ખબર પડે કે આ પુલની સ્થિતિ કેટલી ગંભીર છે નાના પુલની બાજુમાં બીજો નવો પુલ બની રહ્યો છે પરંતુ આ કામ ખોરુંભે ચડ્યું છે ને વિકાસનું કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે પરંતુ જર્જરિત પુલ પર કોઈ ઘટના બને તો જવાબદાર કોણ એ સવાલ પણ ઊઠી રહ્યો છે મોરબી જેવી ઘટના બને તેની તંત્ર રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જીડીસીના અહેવાલ બાદ તંત્રની આંખ ઘૂલશે કે નહીં તે જોવું રહ્યું જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા બગોદરા